નમસ્તે મિત્રો, જીપીએસસી ઈ સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજનો પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશનનો ટોપિક છે ચાબહાર રેલવે પ્રોજેક્ટ. આવો એક નજર હાઇલાઇટ પર. ચર્ચામાં શા માટે ચાબહાર રેલવે પ્રોજેક્ટ વિશે માહિતી મેળવીશું અને પછી ચાબહાર પોર્ટ ભારત માટે કેટલો જરૂરી છે એના વિશે વાતો કરીશું અને ઈરાન ચીન વિશે હાલમાં જે સંધિ થઈ છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન મેળવીશું અને પછી જે ચાઇનાની સ્ટ્રેટેજી છે એની થોડી ઓવરઓલ આઈડિયા લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ ચર્ચામાં સામાન. ફ્રેન્ડ્સ, 2016માં શું થયું હતું કે ભારત અને ઈરાન વચ્ચે સંધિ થઈ હતી કે ચાબહાર પોર્ટથી ઝહેદાન સુધી એક રેલવે લાઇન ક્રિએટ કરીશું અને પછી એને ઝરન સુધી એટલે કે અફઘાનિસ્તાનની સરહદ સુધી લંબાવીશું. આ જે કરાર છે તે ભારત અને ઈરાન વચ્ચે 2016માં થયા હતા. પરંતુ પછી શું થયું કે ભારત તરફથી ફંડિંગમાં વિલંબને કારણે ઈરાનની સરકારે એવું ડિક્લેરેશન કર્યું કે આ જે બાંધકામ છે તે અમે જાતે જ આગળ વધારીશું અને આ બાંધકામ માટે ઈરાનની રાષ્ટ્રીય ભંડોળમાંથી આશરે 400 મિલિયનનો ઉપયોગ કરીશું. તો આવો હવે વાત કરીએ કે આ રેલવે પ્રોજેક્ટ શું છે. એ પહેલા જો તમને મારી ચેનલ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તથા બેલ આઇકન પર પણ પ્રેસ કરી દેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ ચાબહાર રેલવે પ્રોજેક્ટ. ચાબહાર રેલવે પ્રોજેક્ટ એ ગલ્ફ ઓફ ઓમાનમાં જે ચાબહાર પોર્ટ આવેલો છે ત્યાંથી લઈને ઝહેદાન સુધીની લાંબી લાઇન છે. ટોટલ કેટલા કિલોમીટર થાય છે? ટોટલ 628 કિલોમીટર લાંબી લાઇન છે અને પછી એને વિસ્તારીને ઝરન સુધી કરવાની છે. ઓકે, હવે આ જે છે તે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા માટેનો એક વૈકલ્પિક માર્ગ છે અને એના માટે ઈરાન, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ત્રિપક્ષીય કરાર થયા હતા અને આ ત્રિપક્ષીય કરાર એટલે કે ચાબહાર રેલવે પ્રોજેક્ટ એ ચાબહાર પ્રોજેક્ટનો જ એક ભાગ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ ઇરકોન દ્વારા ઈરાનને કેટલી સહાય કરવામાં આવવાની હતી તો 1.6 અબજ ડોલરના ધિરાણની તથા સહાય આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સૌ આપણે સૌ જાણીએ છીએ ફ્રેન્ડ્સ કે યુએસએ શું કર્યું હતું, ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા હતા. એના કારણે જે ભારત ક્રૂડ ઓઇલ લેતું હતું ઈરાન પાસેથી તે પણ એને બંધ કરી દીધું અને આ જે પ્રતિબંધોને કારણે જ આ જે કન્સ્ટ્રક્શન છે તે ક્યારેય શરૂ થયું ન હતું. એટલા માટે ઈરાને એવું કહ્યું કે અમને ભારત તરફથી ફંડિંગમાં પ્રોબ્લેમ થાય છે એટલે કે વિલંબ થાય છે એટલે અમે જાતે જ શરૂ કરીશું. પરંતુ હા, ઈરાને ફરીથી એવી પણ ઘોષણા કરી છે કે ભારત અમને પાછળથી જોઈન કરી શકે છે. હવે આપણે ચાબહાર પોર્ટ વિશે માહિતી મેળવીએ કે ચાબહાર પોર્ટ એ ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલું છે અને આ શું છે, આ એક દેશનું એકમાત્ર દરિયાઈ બંદર છે અને ભારત માટે કેટલું મહત્વનું છે એની વાત કરીએ તો પાકિસ્તાને શું કર્યું હતું કે જે ભારત તરફથી અફઘાનિસ્તાન એક્સપોર્ટ થતું હતું એ જે માર્ગ હતો એટલે કે જમીન માર્ગ એને બ્લોક કરી દીધો એટલે કે ના પાડી દીધી કે હવે તમે એક્સપોર્ટ નહીં કરી શકો. એટલા માટે એણે શું કર્યું હતું ભારતે કે ચાબહાર પોર્ટ દ્વારા પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાનમાં એક્સપોર્ટ કરતું હતું. ઓકે, હવે આ જે ગેટ એટલે કે આ જે છે ચાબહાર પોર્ટ એ સેન્ટ્રલ એશિયા, રશિયા, ઈરાન અને યુરોપ સાથે બિઝનેસ કરવા માટે એક ગોલ્ડન ગેટવે છે અને પાકિસ્તાનમાં ચીને જે બનાવેલા ગ્વાડર પોર્ટ છે, આપણે સૌ જાણીએ છીએ કે ચીને શું કર્યું છે કે પાકિસ્તાનમાં ગ્વાડર પોર્ટ બનાવ્યું છે અને એના વિરુદ્ધમાં ભારતે ચાબહાર પોર્ટ બનાવ્યું ઈરાનમાં. એટલે આ એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને શું છે કે અરબી સમુદ્રમાં ચીની હાજરી સામે લડવા માટે પણ આ મદદ કરે છે. ગ્વાડર પોર્ટ ચાબહારથી 400 કિલોમીટર માર્ગથી અને 100 કિલોમીટર સમુદ્રથી દૂર આવેલું છે. હવે વાત કરીએ ઈરાન અને ચીનની સંધિ વિશે. સો ઈરાન અને ચીન વચ્ચે લગભગ $400 સોદો થયો છે. એ હેઠળ શું નક્કી કરવામાં આવ્યું છે કે ઈરાન શું કરશે, ચીનને આવતા 25 વર્ષ સુધી ખૂબ જ સસ્તા દરે કાચું તેલ આપશે અને એના બદલામાં ચીન શું કરશે, ઈરાનમાં રોકાણ કરશે. ઓકે, સો આ સમજૂતી પ્રમાણે બંને દેશો વચ્ચે ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધશે. હવે થયું છે શું કે જ્યારથી યુએસએ ઈરાન પર જે સેન એટલે કે પ્રતિબંધ લગાવ્યા છે એના કારણે ઈરાનની ઇકોનોમિકલી બહુ વીક
ચાલ્યું ગયું છે, એટલે કે અર્થશાસ્ત્ર એકદમ, એટલે સોરી ઇકોનોમી એકદમ ભાંગી પડી છે એમ. એટલા માટે ચીનની આ સંધિ ઈરાન માટે તો જરૂરી છે, એટલે કે ઈરાન માટે ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ ભારત માટે ખૂબ નુકસાનકારક છે. એટલે હવે આ સંધિ ફાઇનલાઇઝ તો થઈ નથી, પરંતુ એ ફાઇનલાઇઝ થવાના છેલ્લા સ્ટેજ પર છે. હવે આપણે ચાઇનાની સ્ટ્રેટેજીની વાત કરીએ, તો ચાઇના શું કરે છે કે બધે, એટલે કે જે ઇન્ડિયન ઓશન પર પોતાનું પ્રભુત્વ જમાવવાની ટ્રાય કરે છે, જેથી કરીને દરેક પર દરેક દેશોમાં પોતાના પોર્ટ વિકસિત કરી રહ્યો છે. જો એને પાકિસ્તાનમાં ગ્વાડર પોર્ટ બનાવ્યો, અને ઇન્ડિયાએ શું કર્યું કે અહીંયા કરી ચાબહાર પોર્ટ બનાવ્યો, ઓકે, ઈરાનમાં. અને બીજે જો ચાઇનાની વાત કરીએ તો એનું શ્રીલંકામાં છે, પછી મ્યાનમારમાં છે, એમ ઘણી જગ્યા પર એના પોર્ટ છે, અને એની ભારતને ઘેરવાની સ્ટ્રેટેજી છે. ઓકે, જો એને અહીંયા ઘરે બનાવ્યું છે, અહીંયા છે એક, અહીંયા છે, એમ કરીને એનો એવો ઈરાદો છે કે આપણે ભારતને સમુદ્રના માર્ગેથી પણ ઘેરી લઈએ અને જમીન માર્ગેથી પણ કવર કરી લઈએ. પરંતુ ભારતે શું કર્યું છે, કાઉન્ટર અટેક કરવા માટે અહીંયા પોર્ટ ડેવલપ કર્યો છે ઈરાનમાં. ઓકે, તો આ છે પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશનનો ટોપિક. હવે ફરીથી મળીએ બીજા વિડીયો લેક્ચરમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે ઘરે રહો, તૈયારી કરતા રહો અને સુરક્ષિત રહો. બાય બાય, હેવ અ નાઇસ ડે.